હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ભારે મેઘખાંગા જેવી સ્થિતિ સર્જાતા દીવમાં 5 ઇંચ, ઉના પંથકમાં 6 ઇંચ, ગીરગઢડામાં 8 ઇંચ અને ગીરના જંગલ વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે જીવાદોરી સમાન ડેમ થયા ઓવરફ્લો, જેથી રાવલ ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને મચ્છુંદ્રી ડેમ તેની સપાટીની 1.5 ફૂટ જેટલો ઉપરથી ઓવરફ્લો થતા તમામ નદીઓ નેરડા નાળાઓ બન્યા હતા ગાંડાતુર, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા, જેના કારણે કલાકો સુધી લોકોના સંપર્ક ન થતા જનજીવન પર અસર થઈ હતી અને ગ્રામ્ય પંથકના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. લોકોના ઘરોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ચારે બાજુ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને ખેડૂતોને અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી અને ખેડૂતોને તેના ઊભા પાકને મોટું નુકસાન થયું હતું, જેને લઈને આ વર્ષે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જેથી સરકારે તાત્કાલિક લીલા દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતો પૂરતી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. કોડીનાર પંથકમાં પણ 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કોડીનારમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતા કલાકો સુધી સોમનાથથી ભાવનગર જતો રસ્તો થંભી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને લઈને લોકોને ચાલુ વરસાદમાં મુસીબતમાં મુકાયા હતા અને એક યુવાન નદી પરથી બાઇક પસાર કરતા વચ્ચે જ ફસાતા યુવાનોએ મહા મહેનતે બાઇકને બહાર કાઢી હતી. મોટી ફાફણી ગામે નદીમાં ઘોડાપુર આવતા ગ્રામ પંચાયતે બનાવેલો સંપ 1 કિલોમીટર સુધી તણાયો હતો, જો કે હાલ તે બંધ હતો અને કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને લઈને ખેડૂતોએ ખેતરે ગયેલા ખેડૂતો અને લોકોને ભારે મુશ્કેલી પડી હતી અને નદીના આ કાંઠે નાની ફાફણી ગામ અને પેલા કાંઠે મોટી ફાફણી વગેરે ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને લોકોના ઘરોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના પગલે જનજીવન પર અસર પડી હતી. મણિભાઈ ચાંદોરા, ખાસ ખબર, ગીર સોમનાથ.